ચોમાસામાં રોડ ઉપરના ખાડા પૂરવા સંબંધે નિષ્ક્રિય જણાતા તંત્રની આંખ ખોલવા આજે ભરૂચમાં નવતર પ્રયોગ થયો હતો. એક જાગૃત નાગરિકની વિરોધ નોંધાવવાની અનોખી સ્ટાઇલ ખાસ ચર્ચામાં રહી હતી. ભરૂચ નગરપાલિકાની નબળી કામગીરીના પગલે ઠેર ઠેર મુખ્ય માર્ગ સહિતના માર્ગો બિસ્માર બનતા પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. રસ્તા મુદ્દે વારંવાર પ્રજાની રજૂઆતો છતાં તંત્ર દ્વારા યોગ્ય સમારકામ હાથ ન ધરાતા એક જાગૃત નાગરિક દિવ્યેશ ઘેટિયાએ ખાડા ભરો અભિયાનની શરૂઆત કરી છે. આજે રવિવારના રોજ તે પોતાની કાર લઈને શહેરના રસ્તા ઉપર નીકળ્યો હતો. કલેક્ટર ઓફિસ સામેના ખાડા પાસે ઊભા રહી રાષ્ટ્રધ્વજ ફરકાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તેના કહેવા મુજબ ભરૂચમાં લોકશાહીના માધ્યમથી ભરૂચ નગરપાલિકાની નબળી કામગીરીનો હું જાહેરમાં વિરોધ કરું છું, તેમજ જ્યાં સુધી ખાડા નહીં પુરાય ત્યાં સુધી તેઓ જ્યાં ખાડા છે ત્યાં પોતાની કાર સાથે બેનર લગાવી રાષ્ટ્રધ્વજ સાથે વિરોધ કરતા રહેશે. ભરૂચ નગરપાલિકાની જે કામગીરી છે એ દરેક કોઈ પણ જાતની કામગીરી હોય, જે રોડ રસ્તા ગમે તે કોઈ પણ વસ્તુ બનાવવાનું હોય એમાં નબળી જ કામગીરી રહી છે, એ આપણે બધા જ જોઈ રહ્યા છીએ. વરસાદની અંદર એક નાનો એવો એક ઇંચ વરસાદ પડે અને રોડ પર ખાડા પડી જાય, લોકોને પારાવાર મુશ્કેલી પડે છે. એવું નથી કે ખાલી લોકોને પડે છે, એમને પણ પડે છે, પણ કોઈ બોલવા તૈયાર નથી. આજે મેં ઘણા વખતથી વારંવાર નગરપાલિકામાં જઈને આ વસ્તુની રજૂઆત કરેલી છે કે ખાડા પડે છે, માતેરા તળાવની રજૂઆત કરેલી છે, કસકની રજૂઆત કરેલી છે કે ભાઈ ત્યાં આગળ આટલું પાણી કેમ ભરાય છે, તો એનો કોઈ એ લોકો પાસે કોઈ એવા સોલ્યુશન જ નથી નગરપાલિકા પાસે કે જે જનતા સુધી એ પહોંચાડી શકે. મને આજે આ વાતનો વિરોધ એટલા માટે છે કે આટલું મારી ગાડીની અંદર મેન્ટેનન્સ વધે છે, મને એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવામાં ટાઈમ મારે જે 5 મિનિટનો લાગવો જોઈતો એની જગ્યાએ મને 45 મિનિટ 1.5 કલાકનો ટાઈમ લાગે છે, જે મને ખરેખર ભોગવવું પડે છે. ખાલી મને નથી ભોગવવું પડતું, ભરૂચની સમગ્ર જનતાને ભોગવવું પડે છે. તો આજે આ વાતનો મારી આ વાતનો વિરોધ એટલા માટે જ છે કે જ્યાં સુધી આ એક નાનો વિરોધ છે કે મારી ગાડીની આગળના ખાડા જ્યાં સુધી આ નહીં પૂરે ત્યાં સુધી હું અહીંથી ગાડી નહીં હટાવું, અને આ એક નાનો વિરોધ છે. આના થકી તંત્રને જણાવવા માગું છું કે એક સામાન્ય માણસ પણ જો ચાહે તો સરકારની કામગીરીની અંદર દખલરૂપ થઈ ઇન્વોલ્વ થઈ અને એને સાચી માહિતી આપી અને એને સાચા રસ્તે વાળી શકે છે. જનતાને પણ એવું મારી અપીલ છે કે જ્યારે પણ પોતાના ઘરની આજુબાજુ રોડ રસ્તા કંઈ પણ બનતું હોય તેમાં ઇન્વોલ્વમેન્ટ આપવાનું કે રસ્તા સારો બને છે, સાચો બને છે, કેવી રીતે બને છે, ખરેખર એટલું મટીરિયલ વપરાય છે નથી વપરાતું, એ રોડ બને છે એની ઘરની આજુબાજુવાળાએ જોવું જોઈએ અને એ રોડ એવી રીતનો જ બનાવવો જોઈએ, આમાં કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ કરવો ના જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ મોટાભાગના રસ્તાઓ ધોવાઈ જતા વાહન ચલાવવાનું મુશ્કેલ બન્યું છે. 2 દિવસ પહેલા જ દહેજ બાયપાસ રોડ ઉપર બાઇક સ્લીપ થઈ જતા 2 આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યા હતા. યુવાનના આંદોલનના પગલે તંત્રમાં દોડધામ મચી હતી અને તાત્કાલિક અસરથી ખાડાઓ પૂરવાની શરૂઆત થઈ હતી.